ત્યાંથી તમને સૌ પ્રથમ પ્રેમની જ વાત કરું કે દુનિયાની અંદર મિત્રો એટલો બધો પ્રેમ છવાઈ ગયો છે કે ના પૂછે વાતનો, પણ લોકો પ્રેમને કઈ કરવું સમજી બેઠા છે. પણ પ્રેમ ઉપરથી એક દુહો કીધો છે, યે માટે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ઘરે, હા માટે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ના પ્રેમ ના જાને જ કોઈ, યે જાને તો તોયા બધા જગતમાં, યે આમાંથી જુદા રહે નહીં કોઈ, એ આમાંથી જુદા રહે નહીં કોઈ. કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ના જાને કોઈ, જાને તો આ સતત આમાંથી જુદા રહે નહીં કોઈ. આ પ્રેમ કેટલી પ્રકારનો હોય, કાકા કાકી નો પ્રેમ હોય, ભાઈ ભાઈરા નો પ્રેમ હોય, બાપ બેટા નો પ્રેમ હોય, સગા સંબંધીઓ નો પ્રેમ હોય ત્યારે તો આવતા હોય, પણ બાપા અત્યારનો તો પ્રેમ જ કઈક વાર. હવાર માં ઉઠીને ટાયર બંધ થઈને રોડ ઉપર નીકળી જાય, જોઈને જોવા ક્ષવડી ઉભી, ભલે ખિસ્સામાં 2 રૂપિયો ના હોય, અને જો પાછી ના મળી તો લાબુ ઝડ કાગળિયું લખવાનું ચાલુ તમારે. અને કાગળિયું લખે જોવા પાછા, કે ઉગતી ઉષાએ આથમતી સંધ્યાએ હરતો આ ફરતો આ ઉઠતો આ બેસતો આ ખાતો આ પીતો આ નાતો આ ધોતો આ પોણી ના ઘૂંટડા ઘૂંટડા મોર ના ટવક ટવક, તારો મરે તારો તો કાગડો ના બોલતો, ચોખના પલકારા પલકારા ઘડિયાળ ના ટકોરા ટકરા, કે તને યાદ કરું છું. પાછું અમે શૌલી લખ, વફાની દેવી પ્રણવ ની પતિમા તમારા અંતર ની આરજુ લીખું તન મંગુડી. આ શું લોકો કરી બે હશે યા. પાછો પેલો જો ને હમય શાયરીઓ લખા, ગોમડો ની શાયરીઓ તો તમે જોવો, ગોમડો ની પ્રેમ ના પ્રેમ માં શું લોકો અંજવાઈ ગયા છે યા. પ્રેમ એટલે પાછા શાયરી લખ, તો ઊની ઊની ખેચડી, તો ઊની ઊની ખેચડી મય રેડ્યું ઠંડુ ઠંડુ દઈ ગણી ગણી જોઈ, પણ કે મંગળી તારા જેવી નહીં, મંગળી પર સાપ મારી. અને પાછા ઊંઘતી વેરાએ હાહારા કોઈ નું ભવા નહીં દેવાના, અને તમારું ઊંઘતી વેરાએ ચાલુ, કે મુજે નીંદ ના આયે નીંદ ના આયે, તમને ગેની ગોરી ખાઈ તને નીંદ આવે, બીજા નહીં શું લ્યા ખરાબ કરો, તને નીંદ નહીં આવતી એમાં યા. પણ આ બાપા બોનો ની તો વાત કરું, તો બોનો ની તો વાત જ કઈક વાત, બોનો ની વાત એટલે તમે જો કે તમારે હવા ના પર મજાની ઉઠ્યો તો અહીં જોની કાબર્યો, કાબર્યો નો જોની કલબાટ ચાલુ, કહું આંગણા માં આપણી કાબર્યો જોની બોલતી હોય, આઈન પેલા જોડી દોના નાખન જોની કાબર્યો લવલા વાટ કરે એમ. અલી બોવાન તે શું કામ કર્યું, તો કે અલી બોવાન મેં તો પેલું કર્યું ફલવાનું કર્યું, તા પેલી કહો તો કે અલી બોવાન મેં તો જવા દે ને, કે હવારા ઉઠી લુગડા ધોયો ઝાડુ પૂજો કર્યો, કે છે આ છોકરે રોટલા બનાવી દીધા, છોકરું હજુ મૂતર્યું કા કઢી બનાવી, બધું પેરું કરી દે એની કઢી બનાવવાની હોય એમ. પણ એક ધનીબાઈ ડી હશે એટલે બે જણો ખેતરમાં ગયો, ખેતરમાં જઈ અને પેલા એ તો દાંતીડા વસી લઠ જેવો ચારનો ભારો બંધાયો, અને આ ફોટ્યું વાર્યું, અને પછી પેલી માથે મેલાયો, મેલ ગેસ માથે મેલ હેડ ગેસ, પેલો આ કરે ને આવ્યા પાથરી આડે, પેલી સમજી બાપા આટલો લઠ જેવો ભારો મારથી ઉંચકાઈ નાય, અને એનો મરે એનો, કે માર તો કે આવું શું કરવું, કે આ ઘેર જતો જતો મારી ના ડેવરી પડી જવાની, કે પણ આવું કરવું શું કે મારા, તો પેલો આગળ હેડે ને પેલી પાછળ હેડે, પણ અને તો બહુ દેન બારો ને થડપીને, કે ઓ બાપા મારી કઈ શું કઈ, કે પેલો જો ને કઈ ખાબ બાપ કઈ એટલા હોય તો ખભા બે હાડી લઈ જતા, તો બે ખભા પર કૂદા, પછી મંદિરે લઈ જતા, તમે જો તો ગોમડમ કોક ને કશું કઈ ને, એટલે ભાતીજી મંદિર પેલું સંભાળે, ભાતીજી મંદિરે જઈ અને હો કી ભાતીજી આયા બાપા જો કદી, અને ભાતીજી આયા તો કે શું કર્યું, તો પેલો જો ને ખાપ જ કઈ છે, કીધું એને હાથ પાડ્યું, પેલી પજે લાગીને ઉભી થઈ હતી, કઈડે ના માર કેનારા હતો ભારો નતો ઉચકાતો, એટલે કે પછી આ બોનવાની વાત કરું તમે, તો બોનવાની તો વાત જ હોય, અમારા મોલ્લાની અંદર તમે જોવો ને તો બે બહેનો લડે લડે, એટલે તમે જો ને ખાસ બોનો છો ની હાથે લડતી હોય, સમજી જાય ને મિત્રો, બે બોનો લડે એટલે ઓ તારો મરે તારો કેસો, ઓ તારા ફાટી પડે તારા, અમારા ઘરની અંદર ત્યાં લાઈ લગાડી, અમારું હારું ના થવા દીધું, તારું હાથ પેઢીએ વહી જાય, તારું સત્યાનાશ જાય, પેલી કે તારું જાય જાય ના, તારા બાપાનું મારું શું લ્યા જાય, આ લડવામાં લડવા શું મળશે. પણ તમે જુઓ ને તો પૈનવાનું હોય ને એટલે બધું હારું લાગે, પૈનવાનું હોય એટલે બધું હારું લાગે, પણ પૈન્યા પછી મોન બગડે, પૈને એટલે તમે જુઓ ને તો આમ દેડકા જેવો ફૂલાઈને બે હ પૈનવા બે ધોવા તારા, જોરી 12 વર્ષ નો બાડા જો કૂતરો જોડી બેઠો હોય જોની પલંગ ઉપર એમ જ લાગે. અને પછી
પૈણવાની અંદર પાછું જો લગ્ન ગીત ચાલુ કરે સબ એનો ચલો મસ્ત મસ્ત લગ્ન ગીત ગાય લગ્ન ગીત એટલે કે લેમ્બુ કાચો ને લેમ્બુ કાકો માલા શાઈબા લઈ લેજો લેમ્બુ નોર વરાજન કે તું ઘેર તો જ રહે તારો ઘેર કે રહ્યા કરવાનો બૈરા જોડે કે એનો રહ્યા કરવાનો હતો વરરાજાનો અને પછી તો અહીં વાત કરું તમને કે મારા એક મિત્ર છે હું મારા મિત્ર એક દિવસ બેહી રહેલા હું અને રાત્રે એક જણો આવ્યો 9:30 વાગે મને કે જગદીશભાઈ મેં કીધું શું મને કે તમારે અત્યારે મારાથી પ્રોગ્રામમાં આવવું પડશે મેં કેમ તો કે મારાથી અત્યારે કલાકારો આવવાના હતા કોઈ આવ્યું નથી કે છે જો તમે અત્યારે આવતા હોય તો સારું કે છે કે લેડીઝ ને લઈ તમે કહું એકલો આવું છું આ તો હું આટો ભાઈ તાકે ના કે તાર લેડીઝ ને લઈને કીધું એટલું આપણે ગભરાય મેં કહું અત્યારે રાતના 12 વાગે બાદ લેડીઝ ને લઈને નહીં આવતો હું તો પછી કે ના તમે લેડીઝ ને લઈને આવો ને કે સારું ભાઈ મેં કીધું ચલો લેડીઝ ને લઈને એમનું મોન રાખીએ એટલે અમારી જોડે એક બેન ગાવા માટે આવે છે એટલે મેં કીધું તારા બેન અત્યારે આપણે પ્રોગ્રામમાં જ જવાનું છે મને કે અત્યારે નાઇટમાં તમે કહું અરે આપણે દિવસનો પ્રોગ્રામ કરીએ છીએ જ કઈ આપણે નાઇટમાં જ પ્રોગ્રામ કરીએ છીએ મને કે સારું ઉભા રહે હું તૈયાર થતી આવું એટલે આંદો તો અંદર તૈયાર થવા જઈ તૈયાર થઈને આવી બાર નાઇટ ગયું પછી મને કે શું કેવી લાગુ છું મેં પૂછો તમારા પતિ એમના પતિ ને પૂછ્યું કે હું કેવી લાગુ છું તા કે પોસ્ટના ડબ્બા જેવી મને કે કેમ યાર મેં કીધું આ પાવડર રહેવા દીધો ને કંકુલા પેટી ના કોઈ પોસ્ટના ડબ્બા જેવો જ લાગો ને આ બોનો બાપા શું ઉતાવર એમને નડ ઉતાવર એટલે બાપા બધો નડવાની તમે જો એક દિવસ એક કાકાની છોકરીનું લગ્ન હવે તઈ ગાડી હું ગયો કાકો ખાસ મારા મિત્ર કાકાએ મારી ઉપર કંકુતરી લગેલી જગદીશ તાર જરૂર કે મારી દીકરીને લગ્નમાં આવવું પડશે મેં ચલો ને આપણે જઈએ આ લગ્નની અંદર તમે જો તો સારી વ્યવસ્થા હતી સારી સગવડતા હતી બેસવાની ઉઠવાની જમવાની ફરવાની અને તઈ જઈને બેઠો તમે જો તો લગ્નની અંદર પાછો ગીતો ગાતો તો સારો સારો આ બોનો તમે ગાય ને એટલે તમે જુઓ ને તો વાત જ કઈક વાત કે ઘોડા હાવરો હાવરો હેડ ઘોડા કાકરી નાખું છ ઘોડા હાવરો હાવરો હેડ ઘોડા કાકરી નાખું છ તારી મમ્મી વાઘરી અને જાય ઘોડા કાકરી નાખું છ ઘોડા હાવરો હાવરો હેડ ઘોડા કાકરી નાખું છ લો આ તાઈન મનનો બૂટ પહેરવીને એને ચો કાકરી ખૂંચવાની હતી કાકરી ફૂચ કરી હે ને તા પાછો આ બીજું લલકારક હતો કે ચોથી આયો રે ચોથી આયો રે પેલા બાવરિયા ના ઠૂઠ જેવો ચોથી આયો રે કાઢી મેલો રે કાઢી મેલો રે પેલા બાવરિયા ના ઠૂઠ જેવા કાઢી મેલો રે તા શું જોઈને વારેલો બાવરિયા ના ઠૂઠ જેવો હતો તા શું જોઈને વારેલો પણ ગાવા તો મોનો કમી મેલો જ નહીં આ તમે જો હતો વરરાજ આવી ગયા એટલે એક જણો વરરાજા ને કેસો ઓય તને ખબર છે કે વરરાજા કે શું આ મંડપ કોણી લીધે બોજો ખબર કે આપડી લીધી તો કે આમ તો કે હા આ જોનાય આયા છે શો માટે કે બધું પબ્લિક આપડી લીધી તો કે આમ હા આ રહોડું થાય છે કોણી માટે આપડી લીધી આ બેન્ટ વાજો આગળ છે કોણી લીધે આપડી લીધી આ પછી જમવાનું બનસ કોની લીધે આફડી લીધે આ ચોરી ચિત્રઈસો કોની માટે આફડી લીધે પેલો વરાતા ઉઠીને કેતા શું જખમારા મને બોલાયો કે તાર પૈની તું ઉતાર જોય કે મને શું લ્યા બોલાયો કે પડા બાપા નાગીટ હોશિયારીઓ કરે એ રાગાવા નહીં મેં પેલા તમને ના કીધું કે ટાયર બંધીને રોડ પર નેકરી પડે નાગી હોશિયારીઓ કરે પણ નાગી હોશિયારીઓ બાપા ચાલે નહીં કે મારી સાસરી ને અંદર એક દિવસ ગયો અને મારે તો એવું છે જ નહીં કે અવારનવાર જવાનું રહે છે જ એમ કે 2-3 દિવસ જવું જ એમ હવે હું તઈ ગયો એટલે મારે એવું છે જ નહીં કે પહેલા પહેલી જઉં છું એટલે હું તો તઈ ગયો એટલે મારે સસરા કે જગદીશ તમે જે આવ્યા છો મેં કીધું હા તો કે સ્કૂટર લે અને કે તમે ઉર્મિલા કે છો જાઉં બજારની અંદર સારું સારું જમવાનું લઈ આવો કે છો ચલો મેં કીધું આપણે જઈએ પણ મારી સાડી મોકલી આવું મારી સાડી ઉર્મિલા મારે સાડીને કીધું મેં તું શું લઈ આવો મોકલ તમારે બહેરી મને કે તો નહીં આવે પછી મેં મારા હારાને કીધું મેં કીધું મારા હારા ભાઈ મેં કીધું આ મારી વારી લેવા દીધી નોની ચાલ મને કે લઈ જાવ નહીં મારી છે ને કે પણ એ તમારી છે પણ એ થોડી મારી છે યાર પારકી પોતાની ખાય ખાય કરી નહીં કેતા મિત્રો ઘણા તો કે સાડી છે ધન તો પત્ની ધન
મારા ઘરમાં મારી સાડી પણ પારકું ધન કદી પોતાનું થાય નહીં અને આવું વિચારું પણ ના જોઈએ પણ મારું તો જો કઈ એક જ છે એટલે સુખ સવધો નહીં પણ ઘણો તો બબે છે ને એને તો વાત જ વાર પણ આ તમને એમની વાત કરીને મારા સસરાએ તમને એક બીજી વાત યાદ આવી છે તમે જો ને તો મારા સસરા ઘડીએ પડીએ મારે તો નાશ નાશ કરો અને આવાને એટલે મને નજીકમાં જ ગામડું મારે અમારી સાસરી ને મારું ઘર જરાક જ દૂર છે થોડુંક જ ભાડું થાય આમ તો જો કે બહુ ખર્ચા જેવું સહ નહીં એટલે પછી ત્યાં આવ્યા કર અને મારા પપ્પાને પાછા ભેરા થાય મોર મોટા કાકાને અને બે બે વયો ભેરા થાય ને ગામડા ની અંદર એટલે કઈક વાત જ વાર બને એમ 100% વાત વાર કઈક બને જ એ તમારે દારૂડિયા ચાલુ ગામડા ની અંદર તો ગાય અને કઈક શુનું શું કર પછી તો મારા હાહરા એમ પાછા પીવા જાય જઈને પછી પીધા પછી તો ભાઈ કહો બોલવા મોડે પછી કે શું ખબર લગ્ન નો લેરિયો ગાય જો નહીં દારૂડિયો નો લેરિયો ગાય લેરિયો ગાય એટલે છે અરે ઉઠો તમાર ઘર વાળી વિકાવે અરે ગુવાર મંગલે આવો વિકાવે આ પછી તમાર કબર ભાડું વિકાવે અરે ગુવાર મંગલે આવો વિકાવે મારા મોટો કાકુ છે ને મારા પપ્પા ને પાછો હમણ લેજો અલંકાર છોકરા ને દેવા દે કે વેવન ગમી પછી પાછા લેરિયો ગઈ અને પાછા શું કે છે આવો દારૂ પાછું કે ના પીવું તો એ બીજા દન ઉતરે એટલે પણ પાછા એકબીજાને શીખાલ્યા કર પણ શીખાલ્યા કર તો તું પોતે જ બોલ ના મિત્રો નહીં કહેતા કે દારૂ ખરેખર ના પીવું જોઈએ દારૂ કરે કારું દારૂ બે વાતો નો પછી નહીં તો બે લાતવાનું એટલે ખરેખર દારૂ જીવન ની અંદર પીવો ના જોઈએ પણ પાછા તઈથી મારે એક દિવસ એવું થયું કે પ્રોગ્રામ મારે જોવા ગયેલો હું અમારી સાથે કાકો એટલે પ્રોગ્રામ જોતો તો મારી સાથે કાકો હતા મને કે જગદીશ પ્રોગ્રામ સારો છે ને મજા આવશે એ કીધું આવશે જ ને કેમ નહીં મજા આવે આપણે ભાડું ખર્ચીને આવ્યા છે ને સ્ટેજ ઉપર એક કલાકાર પધાર્યો કાકા એ તો અહીંથી ઉમારી ઓહો ક્યાં તો અમારે પેલા ગોમના રમણીયન છોરું મેં કાકા એવું ના કહેવાય આ તો ડાયરા કલાકાર છે અરે સાચી વાત કે છે રોજ આવવાનું એમ જોડ કે અમારે ગોમના રમણીયન છોરું કે છે મેં કાકા ગમે તે હોય એવું કહેવાય નહીં બે શાંતિથી કાકાને શાંતિથી બે હાર્યા પછી મને તો એનો ડાયરો ચાલુ કર્યો અને ગીતો ચાલુ કરી દીધો એટલે પછી પૈસા લોકો આલવા માંડ્યા ખુશ થઈ કોક પાંચ આપો પચાસ આપો દસ આપો વીસ આપો પચીસ આપો મન કાકો કેસ 50 ની નોટ છે મારા મનમાં મેં પેલા કલાકાર ના પાશે એટલે મોગે છે એટલે મેં તો ખિસ્સાથી સીધી કાઢી નોટ આપી નો મેં કાકા કાકો સીધા સ્ટેજ ઉપર ગયા પેલાની પેટી ઉપર 50 ની નોટ મૂકી અને સોની લઈને આવ્યા મેં કાકા ઓમ કેમ મન કે 3 મહિનો થી અંદર 50 રૂપિયા માંગતો લો કે હારો આવતો જ નતો પછી પંચમાલા પ્રોગ્રામ ની વાત કરું તમને કે મારે એક દિવસ પંચમાલ નો પ્રોગ્રામ હવે તઈ નવી નવી શાળા ખોલી રહી છે હવે શાળા ની ઉદઘાટન એટલે તમે જો ને તો એ બાજુ કઈક રિવાજ જુદો હોય મને ખાસ હશે ના પ્રોગ્રામ માટે જ બોલાય તો સવાર સવાર માં હવે એ બાજુ કઈક રિવાજ જુદો હોય એટલે તેના મુખી સરપંચો આમ ભાષણ કરે એ બાજુ એટલે પેલા ઉભા થઈને મુખી ભાષણ કરે છે ગામના ભાઈઓ તથા બહેનો ઢોકરા ઢોકરી નાલ્લો પોયરું બધું મનખું અત્રે આપણા ગામની અંદર કે નવી નિહાળ બનાવેલી અને અત્રે તમે બધા ભેરા થયેલા પણ મિત્રો મેં અત્રે તમને એટલું જ કહેવાનું કે તમારે કોઈને ઘરે રહેવાનું નહીં ઘણી વાર પણ કે તમારે બધાને ભણવા આવ્યા કરવાનું એક જણો ઉભો થઈને કે ઓ તારી રાત કાઢું મગરને મૂકી અત્રે કે ડોહાની બી ભણવાનું ડોહાની બી ભણવાનું કે બધાને ભણવાનું કે સરકારે નવો કાયદો કાઢેલો હું કે પછી પેલો તો બંધ પડી ગયો પછી તેના પ્રમુખ સાહેબ આવેલા એટલે એમને ભાષણ ઉભાધન કર્યું અત્રે મારા ભાષણ કરતા લેઘો પલડ્યો મારો કે અત્રે તમે ઊંચા થઈ થઈને બોલો કે મને તો બહુ બીક લાગે એની રાત કાઢું કે પણ અત્રે મારે બોલવાનું તો ખરું જ કે મેં પ્રમુખ બનેલો કેમ નહીં બોલવાનું કે એની રાત કાઢું મારે હમ કોઈ અવાજ તો કરે કે પણ અત્રે બાળકો મેં તો તમને અત્રુ કહેવાનું કે મેં તમને બધાને ભણવાનું નહીં કહેવાનું મિત્રો પણ તમારા નાના નાના બાળકોને કહેવાનું કે તમારે ઘડી વાર પણ ઘરે રહેવાનું નહીં
નિહાળ માં આયાજ કરવાનું એમ પેલો એક જણો ઊભો થઈને કહે છે એટલે બંધ છે તો કે અમે બાયડું તોડીને પહેરી જઈશું કે પણ આ તૈથી તો પંચમાલો પ્રોગ્રામ કરીને તો આવતો હતો અમારે ખરેખર હું જાગડો હતો એ બાજુનો પ્રોગ્રામ હતો એટલે બસની જો અંદર હું બેઠો સીટમાં મારી પાસે કાકો બેઠા હતા કાકો બેઠા હતા એટલે આમ દરબાર હતા બેઠા બેઠો હું છો આ બેરો મેં કીધું કેમ કાકા મન કે શાંતિ હવે એમ જોડે બેઠો હતો બેઠા બેઠા હું છો આ બેરો મને એક ઊંઘનું ચોખું આવ્યું મેં કાકા માફ કરજો દરબાર ગયા પછી થોડી વાર થઈ અને એક બીજું ઊંઘનું ચોખું આવ્યું મેં કીધું ભૂલ થઈ ગઈ દરબાર દરબાર ગયા થોડીક વાર થઈ મને તો ત્રીજું ઊંઘનું ચોખું આવ્યું મેં કીધું સોરી દરબાર દરબાર કે એક મારી દેશ તો કરી નાખીશ પોરી તો લાગી કે મોંતી જ નહીં કેસ ખોડા માથો પસાર પસાર કરો છું કેસ અત્યારથી હું તો પ્રોગ્રામ પૂરો કરીને આવ્યો પણ આ બાળકવાની પછી મને વાત એ કહી યાદ આવી જાય છે તમે જો તો મારા ઘેર મારા પપ્પા છે અમારા પપ્પા એટલા બધા રેડિયોના શોખીન છે ના પૂછે વાતના હવે એક દિવસ બેઠા બેઠા અમે રેડિયો સાંભળતા છીએ રેડિયો સાંભળ્યો અને મારા જોડે નાનો ભાઈ બેઠો હતો રેડિયાની અંદર સરસ મજાનો ગીત આવ્યો હતો ગીત આવ્યું એટલે મારા ભાઈ પૂછે મારા પપ્પા 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 તો શું બેટા આ લેલિયાની અંદર કે કોણ ગાય છો કે આવું તો કે બેટા ઉદિત નારાયણ ને કેસે લતા મંગેશકર તો કે મેં હું તો ગાઈ શક બેઠો બેઠો બાળકોની વાત કઈ આડે છે પછી એનો એ રેડિયો બીજા દિવસ બગડ્યો એટલે મારા પપ્પા જાતે કારીગર છે ડિસમિસ લઈને ખોલવા બેઠા રેડિયાનો મારા ભાઈ નાનો જોડે જ બેઠો હતો હવે રેડિયાને ખોલીને જ્યાં કદી ઢાંકણું નીચે મૂક્યું અને અંદરથી બે કૂદો નાઠો તો મારા ભાઈ શું કેશ ખબર પપ્પા પપ્પા પેલા કે ઉદિત નારાયણ ને લતા મંગેશકર ના આ બાળકોની વાત કરીએ તો નહીં રાગે મિત્રો પણ એ સ્કૂલનો પ્રોગ્રામ હતો મારા સ્કૂલના પ્રોગ્રામની અંદર હું ગયો તો મારે વારાથી તમે ક્લાવન ચાલો સ્કૂલની અંદર હું ફરી આવું એટલે પહેલો માસ્તરો એક છોકરાને ઊભો કરીને પૂછ્યું હલો એ ઊભો થાકે શું તો કે ભેંસું આપ તો કે દૂધ દૂધમાંથી શું બને તો કે દહીં તો કે દહીંમાંથી શું બને તો કે છાસ તો કે એમ હા તો કે છાસમાંથી પાછું દૂધ બને સાહેબ ના બને કેમ એક જણો ઊભો થઈને કે હા સાહેબ બને કેમ તો કે શું વાત કરો કે આટલું બધું વિજ્ઞાન આગળ વધી ચૂક્યું પછી તહી છોકરો ઊભો થઈને તો પારીને આવ્યો આગળ બોલ બોલ કે કઈ રીતનું વધે કે જો છાસ ભેંસને પીવડાઈ દેવાની કે બીજા દોર ધોઈ લેજો કે આ બાળકો કઈ વિજ્ઞાન આગળ વધારે છે પછી તહીંથી હું તો બીજા ક્લાસની અંદર પ્રવેશ થયો એટલે તહીં સાહેબે એક પ્રયોગ કરેલો કમીન બત્તી હગાઈને ટેબલ ઉપર મૂકી અને છોકરાઓને પૂછ્યું કે બાળકો આ પ્રકાશ કઈથી આવ્યો એક છોકરું ચવરે નહીં છાની મોનીઓ બોલતી રહી કે પ્રકાશ કઈથી આવ્યો કઈ ગયું મારું ભણાયેલું આટલા દિવસનું કે છે કોઈને ખબર નથી પડતી કે સાલાવાને આ પ્રકાશ કઈથી આવ્યો એટલી ખબર નથી પડતી કે મેં તે દિવસ તો તમને શીખવાડ્યું હતું બધા ચૂપે ચૂપા પટાટા એક છોકરો પાછળથી આવ્યો ધબ ધબ અડબ પારી સાહેબ જો નકા હોય જવાબ આલવા જાવ તો છે આઈન સીધી મેણબત્તી ફૂંક મારીને ઓલવી કાઢી અને પછી કે આ પ્રકાશ કઈ ગયો પેલો સાહેબ કે મને નહીં ખબર તા કે અમને નથી ખબર પ્રકાશ પછી બે મિત્રો પાછા નોન નોના તમે જો તો વાતો કરે છે કેવી ખાલી આવું હોય તાકે શું તકે આપણા ગામની અંદર આ કે રેલવે ગાડી આવે છે ખબર છે તમને કે તકે હોવ તકે ફાટક તો બંધ કરે છે કે તા પેલો બીજો ઉઠીને શું કે અલ્યા એ તો ગાડી ગામ માં ના પેઈ જાય ને એટલે કે બાળકોની વાતમાં તો કઈક વાર જ રસ પડતો હોય આપણે તા પછી હું તો ત્રીજા ક્લાસ ની અંદર પ્રવેશ થયો એટલે તઈ પાછું વાતાવરણ કઈક અવરું જ બદલાયું એટલે તઈ માસ્તરે પૂછ્યું તો બાળકો દુનિયાની અંદર કઈ ચીજ એવી શકે જેને જોઈ શકાય પણ કે અડી ના શકાય એક છોકરો ઉભો થઈને કે સાહેબ તમાર ચોટલી અમે જોઈએ છીએ પણ કે અડાતું નહીં કે છે પછી સાહેબે પાછું બીજું એક સવાલ પૂછ્યો કે બાળકો આ ત્રણ ઈંડો છે કે છે અને એની અંદર મૂકું તો કેટલા થાય એક છોકરો ઉઠીને કે ચાર તક છન મોની બેહી જા સાહેબ ઈંડું મૂકતા હશે કે બાળકોની વાત મિત્રો મને કઈક વાર જ લાગે છે પછી હું તો બહાર નીકળ્યો એટલે બે નાના નાના બાળકો વાતો કરે છે કેવી વાતો કરે છે એટલે બહુ સરસ મજાની બાળ મિત્રો નાના નાના શું કે છે એટલે હોય તકે શું ટૂંકવાની પૂજા કરો કે તકે હું ઉટો હનુમાનજી ની પૂજા કરો છે તકે એમ તકે તમાર ઘેર કયા ભગવાન ને પૂછો છો તકે મારા ઘેર તો કે ગણપતિ તકે એમ
તકે તમાર ગણપતિ કશું આપે તમને? તકે હા, અમાર હનુમાનજી આપ, પેલો કે અમાર ગણપતિ આપે કે. તકે એમ? તકે આપણે બોલ કાલે કેસે કશુંક લઈને આવીશું કે? તક શું? તકે તારા હું કેસો મારા ભગવાન જોડે કેસો સાયકલ માગીશ કેસો. તા પાછો પેલો ગણપતિ વાળો શું કે? હું કૂટર માગીશ. તકે પછી આ તો બીજા દિવસ પાછા એના મિત્રો ભેરા થયા, બે બાલ મિત્રો. પછી કે પેલો તો ખરેખર મિલ માલિક નો છોકરો હતો એટલે સાયકલ લઈને આવ્યો, પણ પેલો ગરીબ જેવો હતો ક્યાંથી લાવે સાયકલ. પણ એને કઈક વાર તો વાર બનાવી દીધી. અને શું કે? એટલે તને કે સાયકલ આપી દે હનુમાનજીએ. નહીં તા ક્યાં? તો કઈ રીતના આપી? તા કે હું તો પૂજા કરતો હતો અને મેં તો કે પૂજામાં કીધું એ હનુમાનજી, એ હનુમાનજી, એ હનુમાનજી પ્રગટ થાવ, એટલે એકદમ કે ભેર જેમ તો બેડમ કદા, એટલે કે હું તો અક્કડ બમ બની જો. પછી કેસો? પછી મેં કીધું મન મારશો ને કે મને એક સાયકલ આપો કેસો મને હાર જવા માટે. તો કે હા લે, એટલે કે જો મને સાયકલ આપી દીધી. પેલા એ વાત બનાવી. તો પેલો કેસો તને સ્કૂટર મળ્યું? તો કે ના આપ્યું મને. તો કે શું કે? હું તો પૂજા કરતેલો દીવો કર્યો અને મેં કીધું ગણપતિ પ્રગટ થાવ, પ્રગટ થાવ, એટલા મેં એકદમ કે ઉંદેડા પ્રગટ પર, ઉંદેડા પર કે પ્રગટ થાય તો કોણ જોને બીજો કે. પછી મન કે બોલ શું જોઈએ છે? મેં કીધું ગણપતિ મને એક સ્કૂટર આપો હોન્ડા. મત તો એક લાફો મારી કે છે સોન મોની દેખાતું નહીં કે ઉંદેડા પર દેવ સુંદર સ્કૂટર આલું કે. બાલ મિત્રો કઈક વાત જ વાત કરતા હોય મિત્રો. પણ એક દિવસ એવું થયું, મારા કમદાર ની અંદર જતો હતો, હવે એક મોટો બિલ્ડિંગ હતો, એક કાકો માથા દઈને સાલ પથરીને બેઠા હતા આમ કરી. એટલે મને થયું, મેં કીધું કઈક બેઠું છું, એટલે ખિસ્સામાંથી સિક્કો નાખી અને હું તો ચાલતો થયો. કાકો મારી પાછળ આવ્યા, બોતાને બેહાલી. મને કે દેખાય છે તમે કે હું ભિખારી છું કે આ પાછળ નો બિલ્ડિંગ માં હારો શકે? મેં શું વાત છે? પણ તેરે મન કે તેરે કદમ ચૂમતે હે કાફિલા સિતારો કા, તેરે મન કે કદમ ચૂમતે હે કાફિલા સિતારો કા, નજરા દેખ કે દિલ જલ ઉઠા બહારો કા. પણ રાતના 12 વાજે એક જણો ડબલો લઈને રોડ ઉપર બેઠો તો બરાબર, અને એટલામાં બાપા પોલીસની ગાડી આવી. આવા હોય તો ગભરાઈ ગયો, એટલે માથે ટોપો અને પેલા સીધા મટારેલ ઉપર ઢોંચી દીધો. પેલી પોલીસ ઉતરી પડી અને પેલા એકદમ ઝાલ્યો પડ્યો. એટલે શું કરવા રાતના 12 વાજે? સાહેબ કશું નહીં કે મેં પોપટ ચાલ્યો શકે. તો કે એમ જો કે આ ટોપા તર શકે. પેલો ઇન્સ્પેક્ટર જોને કે હું ના લઈ જાઉં કે પોપટ? તો કે એટલે મને ના હાલ કેસ? તો કે મેં ચારે તમને ના પાડી કેસ, લઈ જાઉં કે? પણ એક કામ કરો કે હવાલદાર ને હોય બોલાવવા કે તમે ત્રણ જણા એ બાજુ રહો અને હું આપારો કે સીધો હાથ હોમ કે ટોપા ઉપર રાખજો. એક દોન ત્રીન કહું એટલે કે સીધો તમારે પોપટ પકડી જ લેવાનો કે? તો કેમ? હા. પણ એ તો ભાઈ કીધું એક દો ત્રીન સીધો પેલા પોલીસ વાળાના હાથ લઈ ખાઈ દયા. પોલીસ વાળાના હાથ ખેડા એટલે પેલો ભાગી ગયો. કા તો મને પોલીસ છોડે નહીં. પણ આ તો વાત કરું કે તકદીર મેં ઠોકર ખાકે ભી મુસ્કુરાઈએ, તકદીર મેં ઠોકર ખાકે ભી મુસ્કુરાઈએ, હમ વો નહીં જો ઘબરા કર બેઠ જાઈએ. એક વાળંદની દુકાને હું ગયો હતો. આ વાળંદની દુકાને હું મારા બાલ કાપવાના હતા. બાજુ મેં કાકો કપાતા હતા અને એક ભાઈ આવ્યા. લે યાર કે તું મારો વાળ કાપી કાઢ કે છે? શું યાર કે તું વાળ કપાવું છું તો મારે તો કે વાળ વધારે જ કરે છે. તા કે હા, પેલો બાજુ વાળા કાકા કે ભાઈ કોઈને માલ મિલકત વધ, કોઈને જર જાગીર વધ, કોઈને પૈસો ટકો વધ, તારે શું કે બાલ વધશ કે? આ પાછું તો એ દુકાનની અંદર બોડ મારેલું, બોડ મારેલું એટલે ચેવું ખબર છે? કામ સિવાય બેહવું નહીં. એ કાકો ચડ્ડી શિવતા શિવતા એને બેહી જ્યાં. પેલો ભાઈ કે કાકા ઉઠી જવાયથી. તકે બોર્ડ નહીં દેખાતું કે છે? તો કામ વગેરે બેસું નહીં. તક દેખાતું નહીં, હું ચડ્ડી શિવસ કોમ નહીં મારા હાથમાં. પછી હું તો અહીં નીકળ્યો એટલે મને એક વિચાર આવ્યો. મેં ચલો ને આવો ગાડીની અંદર બેસું. એટલે હું તો ગાડીની અંદર બેઠો, ગાડીની અંદર બેઠો એટલે એક કાકો મારી પાસે બેઠા હતા અને એક ભાઈ કાકા લઈને આવ્યો. પે ખસો 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 કે બેસવા તો બેસવા તો ડોક્ટર સાહેબ આવે છે કે? પેલો કાકો ઉઠીને કે છે અમે પાડા મુન્નારા છીએ. પણ ખરેખર કાકા કે ડોક્ટર છે માણસ ના? તો કે હું બેસો ડોક્ટર છું. ફોન મને બેસી જાય એક પાકે, હું એક બાજુ આવી જાઉં. પછી એટલામાં બે મિત્રો ચડ્યા ગાડીની અંદર.
પેલો ચડે આવાજ બહુ અતકડા હતા પાછા પેલો કે લે ઓય તક્ષુ આ હોકર ખેંચે કે પેલો કે લે જોજે ખેંચતો કે ના ખેંચાય તક છો હોકર ખેંચે તો કે 500 રૂપિયા દંડ થઈ કે 6 મહિનાની સજા કે તકે આમ તો પેલો કે જો 500 રૂપિયા કેશે તો આલ દઈશું કે હો હોની તઈ ફાટલી નો આટો સની કાજી કે અને કાર જો 100 રૂપિયા ની કે આપણે આલ દઈશું કે તકે તો પેલો કે એમ કરે વગર કોમ કરીએ તક્ષુ આપણે કે ઉપર જો કાકા હોતા છે વાકર ખેંચીને એક પર થઈ જઈશું કાકો હા પર તેલા કે હું ગોમડાનો છું તું શું મન બનાવસ કે એટલામાં પછી કોને તો વાકર ખેંચી અને એક પર થઈ જ્યા પેલો ટીટી આવ્યો એ શું થયું શું થયું શું થયું પેલા કાકાના દંડો મારીને ઉભા કર્યા કાકા કેમ વાકર ખેંચી છોન મોડી હોવા દેન કે કર દીશોની કરો કે ગતિ રહી હતી કે કાકા વાકર કેમ ખેંચી કે હોશિયાર કરો અરે હું હોશિયારી વાળી કેમ ને કાલે ને તો બધું ભૂલી જાય કે તકે કાકા વાકર કેમ ખેંચી એમ વાત કરશું તો ખેંચી જ ને તક છો જો તો ખરો કે છો માર જો ટિકિટ છે કે છે તો કેમ પણ તકે ટિકિટ બતાવવાની છે કે તો ચેક ઇન વારો ને કે શું ચેક ઇન વારો ને કે તક તું શું વારો છું તકે હું તો તઈથી આવ્યો છું કે છે જો ગાડી ચલાવે છે તઈથી તકે એમ હા તકે તમે વાકર કેમ ખેંચી તકે ખેંચું જ ને કે ટિકિટ લીધી છે કે પૈસા આપ્યા છે તો કે હું આકર શું માટે છે તો કે હું આકર તો એની માટે છે કોઈનું પડી ગયું હોય કોઈનું ખોવાઈ ગયું હોય કોઈનું ચોરાઈ ગયું હોય એના માટે તો બોલ બોલ ફેરથી બોલ કે તો કોઈકનું પડી ગયું હોય કોઈકનું ખોવાઈ ગયું હોય કોઈકનું ચોરાઈ ગયું હોય એના માટે તો કે મારા 500 રૂપિયા ચોરાઈ ગયા છે તો કોણે લીધા પેલા બે જણને જોવાસ કે જો એના પાકીટમાં કે હોવાની તઈ ફાટલી નોટો બે હાડી નો હાડી પેલા વ્યાને સીધા લઈ ગયા પણ બીજાને બનાવે એટલે મીઠો પોતે જ બની જાય છે પણ પછી તઈથી હું તો પાછો ઘેર આવ્યો એટલે મને એક પછી વાત મળી એટલે સીધો અમદાવાદ ની અંદર આવ્યો તો અમદાવાદ ની અંદર તમે જોવો ને તો એક જેલ છે મોટી જેને સાબરમતી જેલ કહે છે આ જેલ ની અંદર પેલા જેલરોએ શું કર્યું નાટક રચ્યું તો પેલો પોલીસ વાળા હોય જેલર સાહેબ ને કહી દીધું કે સાહેબ કે જેલરો અંદર નાટક રચો શકે તો કે રચવા દો ને કે રામાયણ ને મહાભારત એવું રચો શકે તો કેમ હા પણ કે રામાયણ રસ્તો તો રતો એનો વાંધો નહીં કેસે તક શું પણ જોડે કે મહાભારત રચો છે તકે જો એવું એમને જ્ઞાન મળતું હોય તો સારું પણ કે રતો તો રચ પણ કે છે પોચ જના રોમ સીતા ને એમ બનાશે કે છે પોચ પાંડવો ને એમ કે છે અને સીતા કે વન માં જાય છે જાય છે પછી પાછા આવતા જ નહીં પછી હું તો અહીં પાછો આવ્યો મને એક વાત યાદ કરું એક દિવસ મારે એક પ્રોગ્રામ ચાલુ હતો અને ત્યાં એક ભાઈ આવ્યા મને કે જગદીશભાઈ અમને કે જરાક બોલવાના તો કે છે મેં શું બોલું છું તો કે મારા મિત્ર મારે જરાક ગમત કરવી છે મેં કીધું ચલો ને આપણે આપીએ માઇક્રોફોન એટલે મેં તો માઇક્રોફોન આપ્યું એકલો બોલો એટલે બે મિત્રો હશે કાકા કાકા જતો આમ તો એટલે એકબીજાને ગમત કરવા શું કે છે આવતીકાલે કે છે મુકેશભાઈ ને તે બધાનું જમવાનું છે એટલે પેલા મુકેશભાઈ એમના મિત્ર હતા એટલે ફફડી ગયા સાલા મને મસ્કરીમ ના મસ્કરીમ તો કે હા શું કહી દીધું કે અમારે શું કરવું કે તો અમને શું કર્યું પાછું ખબર છે મને કે મને માઇક ના આપો મેં કેમ નહીં લો તમે લો આ જરા પછી અમને પાછું એલાન કર્યું આવતીકાલે આપણા થઈ કે બધાનું જમવાનું સાચી વાત પણ કે છે ના પૈણેલા આવા જોઈએ કે ના ઓઢાવા જોઈએ કે ના કુંવાર પછી બાપા એક જણો સ્ટોલમાં ઉભો થયો તાલી પાડી કારણ કે એક તો મને મળેલા યાર એટલે મને યાદ છે મને એક દિવસ ભેરા થઈ ગયા એટલે મને કે છે ઓહો જગદીશભાઈ તમે તો પેલા નહીં કે છે કાઠિયાવાડી માં પેલું ગાવશો કે દુહા ને છંદ ને એવું કે અબે હોય એટલે કેવું જ પડે મેં કીધું હા મને કે એક લલકારો ને કે હા મેં લલકારવું તો પડશે તો હવે શું કરું એટલે મેં તો લલકાર્યું યે મોર પિછાનત શ્યામ સુગાડા ગાયું ગોવાડા નંદલાલા એ રૂપ રચિતા દીન દયાલા મોરલીવાડા નંદહાલા એવી રીત મસોડી મટકી ભોડી ગાયને છોડી હવે ગીરદારી અરે મોરલી વગાડી સૌને નચાવી માયા લગાડી મોરારી તમે ચંબા માયા બો ગીરદારી પણ કે હે હે બાપા તો બોલ લાગુ પછી મને કે આગળ એક ઠપકારો ને કે છે ચલો ને આપણે બીજું ઠપકાર મને કે તૈતાલી નો હારો ગરબો ઠપકારો તો મને માતાજી ના તૈતાલી નો ગરબા આવડે નહીં એમાં તો પલટાઈ કાઢ્યું હતું તેરે તે મન કી ગંગા
मन काई मेरे ते मन की जमना संगम होगा क्यों एक जन ऊपर है क्या सामने होगा हम दोनों तो जोड़े हैं क्या मन क्या बीजू कागज ठप कारण क्या लगनियो क्या और लगनो तो मित्रों मन आवडन पे करू छु जेउ ते उ पड़ी काई नदी ने किनारे राइवर मसलो जलावा नदी ने किनारे राइवर मसलो जलावा आयो पवन नो जोलो फूट्यो नुशानो डोरो नदी ने किनारे राइवर मसलो जलावा अब एक जगह झगड़ो चालू अब तमे जो तो हमारे जेवा हास्यकारो मित्रों કોઈક ઝઘડાની અંદર કોઈક વાતે વાતની અંદર થી હાસ્ય મેળવતા હોય એટલે ઝઘડો ચાલુ એટલે મને એમ થયું લાઈમ જરાક મજા આવશે મેં કું મને જવા દે એટલે હું તો ઝઘડાની અંદર આગળ પહી જો એક જણા મારું બોચું ચાલી કે કઈ જાસ મેં કીધું અંદર મન કે કેમ મેં કીધું હાસ્ય મેળવું જરાક મન કે ઓપન હાસ્ય ચાલશે મેં કીધું તને ઓપન દેખા પછી તઈથી અમારી સ્કૂલની અંદર બે છોકરા હતા એટલે એક જોડે એને બેઠો હતો એટલે છોકરો કે છે મન તાવ ચડ્યો જગદીશ પણ એક રાજા એ નગર ની અંદર જાહેર કર્યું કે છે જાઓ જે બહેરેલું કીધેલું મોના એને સફરજન આપવાના અને જે બહેરેન કીધેલું ના મોના એને ઘોડો આપવાનો એમ એટલે પેલો સૈનિક તો ઉઠ્યો નગરમાં જાહેર કરી દીધેલું એક બાજુ સફરજનની લાઈન કરી એક બાજુ ઘોડાની લાઈન કરી અને જેટલા આવે એટલા સફરજન લઈ જાય એક બાશ્યો હો પાછ્યો તો સીધો ઘોડા પર બેસી જો ઘેર અને ઘેર પેલી જેમ કે ઓય હાંભરેશ હું ઘોડો લઈને આવ્યો આઈ જા કે ચડ્યા ઘોડે ક્યાં નવો લઈને આઈ ગયા સત કે ફૂમતો ક્યાં અરે જો તો ખરી કેવ નવો ઘોડો લાવ્યો કે અરે ઘોડો તો લાયા હાચી વાત પણ એક વાત તમને ખબર હે તક્ષુ આપણો બંગલો કેવો છે તો કે દ્વારો હું કે ઈશું તા કે દ્વારી તા કે આપણો ટીમ્યો છે તા કે દ્વારો તમે છેવા તા કે દ્વારા તા કે ઘોડો શું લ્યા કારો લાવ્યો જા મેચિંગ માં લાવ જા મન તો પાછો મોકલ્યો આ તો બાદશાહ ઇન્જન કેસે બાદશાહ મારે આ ઘોડો નથી જોઈતો કેસ બીજો લાય કેસ તક કેમ તક કે મેચિંગ મેચ હોય છે કે કારો પડે છે તક કોણે કીધું તક કે માર બૈરી હતા કેવું જાણતો તો એટલા માટે તાર માટે સફરજન બચાઈને રાખ્યો છે તેરી મોહબ્બત મે વો સમાન મિલા કે તેરી મોહબ્બત મે વો સમાન મિલા તલાશ થી જિંદગી હમે વો અરમાન મિલા કે દિલ દેના દિલદાર કો દિલ દેના દિલદાર કો વો ભી યાદ કરે મત દેના કિસી ગદ્દાર કો તો હમકો બરબાદ કરે આ બે મિત્રો હતા એટલે બે મિત્રો બચપન થી ખોઈ ગયા હતા બહુ ખાસ મિત્ર હતો એમ અને બચપન થી ખોઈ ગયા હતા આ એક જણો ઇન્સ્પેક્ટર બન્યો પોલીસ વાળો અને એક જણો શાકભાજી ની દુકાન કરીને લારી બેઠો હતો એટલે પેલો પોલીસ વાળો ઉઠ્યો એટલે પેલા શાકભાજી વાળા લારી જ્યો અને શાકભાજી લીધું પણ ઓરખણે ઓરખણ ફોટે ફોટો મળ્યો અને ઓરખણ નીકળી અલા તું તો કે મારો બચપનનો લંગોટી મિત્ર નહીં કેસ તા કે હા પેલો કે અલા તું તા કે હું એ જ કેસ આ તો બે મિત્રો મળી ગયા એટલે જાણી નવો સૂરજ ઉગ્યો પેલો પોલીસ વાળો કે આજે હું તને માર ઘેર લઈ જવા ઘર હોત નહીં કેસ ચાલ ચાલ કે બધી શાકભાજી ભાજી મૂકી દે કેસ એટલે વંતો લઈ ગયા ત્યાં ગાડી એના ઘેર લઈ ગયા પોલીસ વાળાને આવતો લઈ જઈને ચા બા નાસ્તો કર્યો અને પાછા બે મિત્રો વાતો કરે છે તા પેલા મિત્ર ને ખબર નહીં શાકભાજી વાળા ના કવાની બહેરી નું નામ ભાવના હશે એટલે પેલો ઉઠી શું કે શાકભાજી વાળો બીજું તો બીજું પણ કેમ કશું નહીં કે હું તો બસ કશા લીધે આવ્યો નથી પણ બસ એક તારી ભાવના લીધે જ કે પેલો પોલીસ વાળો કે હારા મન ઘર માં આપી આવવા દેવાય કે લો પછી એક ડોક્ટર દવા લેવા જતા હતા હું બેસી રહેલો ડોક્ટર એકદમ એમ ખોસી કરતા કરતા નીકળ્યા મેં ડોક્ટર કઈ ગયા છો મને કે સ્વીટર છે કે ખોસી ને એમ થઈ ગઈ છે મેં કહ્યું પોતે ડોક્ટર છું મેં કહ્યું જાવ છો કઈ મને કે દવા લેવા કે છે મેં કેમ તો કે મારી ફી બહુ ભારે છે
પછી એ કાકુ હતા એટલે કાકુ બોમણને બોલાઈ લાય બોમણને બોલાઈ લાય કે છે બોમણ મહારાજ કક્ષુ મારા હાથમાં જોન કે મન કશું નડસ કે પેલા બોમણ જોન કે તમને કશું નહીં નડતું પણ કે તમે આખા ગોમના નડવા છો કે પણ એ કાકાની વાત કરું કે કાકા તો ખરેખર મિત્રો અવરા છો એટલે કાકાનું તો એક મારા મિત્રનું મેરેજ હતું એટલે હું તો તઈ લઈ જો આવ તઈ ગાડી ઊભું જમવાનું રાખ્યું તો વેરાયટી જમવાની એટલે તઈ લઈ ગયો એટલે બધા વાટકાની અંદર રૂમાલ મીક ડિશની અંદર અને અંદર બધી જમવાની આઈટમો મીક અને પછી ઊભા ઊભા ખાય એ કાકો કે પેલા મારા જોડે હતા આવું શું મારી જમવાનું કે જા હું તો લેમડા તર જઈને જમવાનો કે મને તો આવું ના ફાવે કે પછી મેં કીધું કાકા આજે તમે મારી ઇમ્પ્રેશન ખરાબ કરવાના ખરા પછી મેં તો વાટકો આપ્યો મેં ડીશ મેકલો કાકા અંદર રૂમાલ મેકજો અને એની અંદર મેં કીધું આઈટમ મેકજો જમવાની પણ કે હા જા તું તારા પર કે છે એ તો હું મારા પર કરી નાખીશ કાકો ઉઠ્યા એટલે રૂમાલ ઉઠ્યો ને ખિસ્સામાં ઘાલ્યો અને પેલા એની અંદર એ કરી મેં કાકા આમ છે હું કે તો હું પડે તેના કરતો થારું કે પછી કાકો ખરેખર બોલો લીમડા તર જઈને જમવા બેઠા 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 પણ ઉભા ઉભા જમ્યા નહીં એટલે આ કાકો ખરેખર લઈ જવાથી બહુ હેરાન થઈ જવાય એમ કાકો લઈ જવા ના જોઈએ ગમ નહીં ઘર મીટા દેતે યે જમાના કે ગમ નહીં ઘર મીટા દેતે યે જમાના હમ ના હોંગે મગર રહેંગા યે ફસાના યાર આ કાકો કાકી એક પિક્ચર જોવા જતા હતા પિક્ચર જોવા ગયા એટલે એક છોકરો નાનો બાબુ હશે ચેડે તો પેલો કાકો કે છનમન બે ચા તાર નહીં આવવાનું કે પૈસા નહીં કશું ને કેમ પાછો લઈ લેવાનો કે પેલી કાકી કે લઈ લો કે શું વાત છે તો કેમ પણ કે તમને શું બાર પડ તો કે બાર પડે છે તક શું પૈસા નહીં કે ટિકિટ ના શું કરવાનું કે તો કે એક કામ કરો થેલી લઈ લો હું થેલી ને અંદર એ તો નાસી દેખ કે એને તો કે શું વાત છે હા કાકો ને કાકી બે પિક્ચર જોવા ગયા પિક્ચર જોવા ગયા એટલે પેલા થેલી ની અંદર છોકરો હતો પેલા ટિકિટ ફાડતેલો ડોલકી પર યાર એ નીકળ્યા પેલા ટિકિટ ફાડતા ફાડતા થયું એ કાકી પાછા આવજો થેલી એની અંદર શું છે તો કે ટિફિન છે કે એમ તો કે જા કાકી ગયા પેલા વિચાર થયો પાછો બોલાવ્યો એ કાકી પાછા આવો તક શું આ ટિફિન ની અંદર થી જો કે ડાઢ ડરાય છોકરું ચર્ચર પછી અંદર ગયા ફિલ્મ ચાલુ થઈ સારી ફિલ્મ ચાલુ છે શોલે ફિલ્મ ચાલે એટલે ગબર સિંહ નો ડાયલોગ આવ્યો કે શું બસંતી ઇસ કુત્તે કે સામને મત નાચના કાકો કે 5 રૂપિયા લેસે ટિકિટ ના ચમ નહીં નાચ નાચું પડશે કે હારીન કે એની લીધે તું આવ્યો છે જોવા કે પછી એક ભાઈ કે શું જગદીશભાઈ મેં કીધું શું પણ કે માથા દવા હોય બતાવો કે મેં જાઉં છે બોલ બોલ કરે એમ બોલ બોલ કરે એ માથા ને દવા જ છે ને અહીંયા પણ આ મારા ભાઈ બંધ સસરા આવ્યા હતા એટલે હવે હું એની જોડે જઈને બેઠો મન કે છે તમે લોકો ભણો છો શું કરો છો કે છે બે જણ કે છે મેં કેમ અરે એમના જમાઈ ના તો કહેતો કે પર પાછા મને કે મેં કેમ ભણો છો શું કરો છો કે છે કઈ કે રિઝલ્ટ એ સારું નથી આવતું કે છે તમાર જો કે અમાર જોડે કે નોકરી લાગવી હોય અને અમારી અમે આવું હોય કે છે ઊંચાઈ તો કે છે એમ કરો ગણિત ને વિજ્ઞાન રાખો કે છે હલો બીજું બધું છોડી દો બૈરી સોરા છોડી દો ગણિત ને વિજ્ઞાન રાખ એમની સલાહ રાખ આવા ખરો પણ મિત્રો કોઈની સલાહ શંખા લેવી નહીં આ તમે જો ને તો ગામડાઓની અંદર એક બીજી અટકો એવી હોય કે જેની ભાષા પરથી પણ આપણો નસવું આવે એમ અમને મેં તમને વાત ના કરી પંચમહાલના પ્રોગ્રામની એ રીતની પણ એકબીજાની ભાષા અલગ અલગ પડતી હોય એમાં આપણો નસવું ચડે એમ તા શું કહેશો અમારી જોડી હતા એક આકુન કાકી આ શાણી કેવ મડમણ મડમાં આવ્યા રમણે ચઢીશ કે આટલી ઉંમર હતા ને શાનો રોપ આવ્યો કે આમ છાણી માણી બેહી જા કે પેલી કાકી ઉઠીને કે આવે કે તારે તો શાનો રોપ મારવાનો કે આ ગઈડો થયો ને કે મીટીઓ પહેરસ ને ઘડિયારો પહેર છે ચી તારી માને બતાવા કે પણ આ લોકોની તો વાત જ કઈક વાત પણ તો છો ને પાછા એ જ રીતના એ વસ્તીની અંદર એક ભય છે એટલે ની સાસરી ગયા સાસરી તો જમૈરાજ જ ને એટલે તો સાસરી ની અંદર ગયા જમૈરાજ એટલે જમૈરાજ ને તો ખાટલા થી પાટલા પણ જતા જતા એકદમ વરસાદ આવ્યો વરસાદ આવ્યો એટલે જમૈરાજ વિચારમાં પડી ગયો
તો સાલું વરસાદ પડે છે અને મારી સાસરી ને જઈશ કે શું તો કેવું પલડી જશે આવું કરવું શું એટલે અને શું કર્યું કપડો કાઢી નાખ્યો કપડો કાઢી નાખ્યો અને એક ઢુંગામ લઈને બેસી જવા હોય તું ડુંગામ જઈને બેસી ગયો વરસાદ બંધ થયો એટલે આવે તો કોરો ને કોરો કપડો કાઢી નાખ્યો પાછો અને કપડો પહેરી દીધો કપડા પહેરી અને આ તો ગામમાં ગયો ત્યાં બધી વાત શું કે છે આઈ હાઈ બાપ જો કે સમય રાત તો કે જરાય પલડ્યા નહીં કે તમી સાસુ શું કે બાપ અમાર સમય રાત તો કે સત્ય છે એટલે નાચ પલડ્યા ને કે છે શું વાત છે કે છે સત્ય સમય રાત હા પછી તો સમય રાત જઈને બેઠા એટલે પેલી વાત મળી કે સત્ય સમય રાત છે કે છે એટલે એક બયાઈ કે છે તાર જમાઈ કે છે લઈ સત્ય હોય તો કે છે મારે ભેંસો ના હોય ત્યારે કે મારે ભેંસો તૈન દાડા ખોઈ જઈ શકે તા પેલો આયલો એટલે એને જોઈ લી ભેંસો કે ખાડામાં નાતેલી એટલે એને તો સીધું કહી દીધું અરે જાવ કે અમુક ખાડા ની અંદર કે છે બે ભેંસો તરી ખાઈ છે એક ભેંસ મય પડી છે ખરેખર જોઈને આયલો એટલે એવું કહે જ ને પછી આ તો પેલો તો ભેંસો લઈ આવી સાચી વાત છે કે તાર જમી રાત સત્યાસ કે એમ તો કે આમ પણ તોય ગાડી રાજાના રાજમહેલ ની અંદર રાજપુરી નો એક હાર ખોવાયો હતો આ વાર ખોવાયો હતો એટલે રાજાને વાત મળી કે અમુક જનનો અમુક જનીનો જમે કે બાપ સત્યો છે કે છે જાવ લે સિપાઈઓ કે છે અને બોલાય આવો કે છે એટલે વાન તો મોકલ્યો સિપાઈનો એટલે હેડ કે છે રાજા સાહેબ બોલાશે તો કેમ તો કે એટલે આ હોય તો આવ્યો એટલે કે તું સત્યો શું કે સાચી વાત તો કે હા તો કે મારી પુરી નો હાર ખોવાઈ ગયો છે કે છે અને જો આજ રાત ની અંદર તો કેસો ના બતાયો તો સવાર માં કે તારું કેસો ઘોડી માં ગાલી તેલ કાઢીશ પેલો તો ફફડી ગયો કે બાપા પેલું તો જોયેલું તો મેં કીધું કેસો પેલો તો વરસાદ આવ્યો હતો કે ડુંગર માં લુગડા કાઢીને કે બેહી ચેલો તે બચેલો કેસો પણ આ વાત સત પણ મારે કઈ રીતે કાઢું કેસો એટલે મને તો એક ઉપાય હુજ્યો રાતે હુઈ ગયો મને તો ઊંઘ આવે નહીં તો તમે જો ને તો ઊંઘ નું બીજું નામ શું ખબર નેન્દ્રાડી એટલે આવે તો ઊંઘ અને શું કે ઓ નેન્દ્રાડી આય ને તો હવારમ તારી મારી બેય ની દશા તા નેન્દ્રાડી ખરેખર હતી નેન્દ્રાડી નામની એક દાસી આવા દાસી જ પેલી કુરી નો હરચોર્યો તો પેલી હોબરી છે કે જરૂર કે રાજ્ય હોય સમજી જો કે સત્ય છે એટલે કે એટલે પેલી જલ્દી જલ્દી આવી એમ કે લો લો માર લો કે તો ને કે કોઈ ને હવાર માં કે છે તા કેમ હા કોને તો હાર લેવી તો તું ચિંતા ના કર કે તું તારા પહોંચી જા એટલે હું તો હાર માંડ્યો એટલે તો જાડો થયો હોય ફૂલ્યો બરાબર દેડકા ની પેટ અને હુઈ રહ્યો હવાના 10 વાગ્યા સૂર્યો માથાયો પણ ઉઠ નહીં તો પેલા રાજા ને યાદ આવી ગયું પેલા સિપાઈ લે જાણ કે પેલો ઉઠ્યો કે નહીં કે હાર વારો કેસો એટલે પેલા સિપાઈઓ તો આયા અરે ઓય ઉઠ ના સન્માનિયો હુવા દર કે છોડી તરી બે કરો છો કે હુવા નહીં જતો કેસો પેલા તો સિપાઈઓ બી ઇમ જતા રે કે રાજા સાહેબ અમને કે ઘર ચો કરે છે તા કે એમ ફેર થી મોકલ્યા એટલે ઓય ઉઠ ને કે રાજા સાહેબ બોલા છો કે આપણી જોડ એમ એટલા હોય તો પછી હાર લે અને આપી દેશે રાજા રાજા તો ખુશ થઈ ગયા બોલ કે તારે શું જોઈએ તા હોય બેઠેલો તમે જુઓ ને તો રાજાનગર માં પેલી છોકરીઓ હોય ને જે અંદર ની દાસીઓ એ રંગલો લગાવીને છણ 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 ઓમ હેડે એમ યાદ તો અની નજર એ પડી જી એટલે રંગલા પર આવે તો મોઈ જો તે શું કહે છે રાજા રાજા સાહેબ મારે તો બીજું કશું નહીં કે જોઈતું તમારે ધન દોલત કશું મારે જોઈતું નહીં પણ બસ આ દાસીઓ ના કે છે પગો જે પેલો રંગલો છે એ રંગલો મને લગાયેલો અને કે મને ઘેર મેળવા હેડો કે મારી બૈરી કે મને ઉચકીને મીકવા આવતા કેમ તા કેમ રાજા સાહેબે તો ઓર્ડર માર્યો એટલે પેલો રંગલો લગાવી દીધો અને તો રંગલામાં રંગાઈ ગયો એટલે પછી આવે તો ઘેર જો એને બૈરીન કે સાવ ચાલ ઉચકી લે એની બૈરીએ તો બે હાડ્યો કેઢે જતો જતો આ વચમાં એક નદી આવી તો કે હવે શું કરું કે હું નદી માં તો હાડું ના ગયા છું મારા રંગલો બુ હોય જાય તો કે આમ કર તક શું મારા કે સર ટોટિયા ઊંચા કર અને આ પથરો તો કે સર તો કે એમ હા એટલે કે તારો વાયદો કાઢું કે કોને તો પછી ટોટિયા ઝાડ્યા અને માથું નેચ અને ડહેડ્યો જો કદી કમસે કમ 10 સેકન્ડ જેટલું અને તો ખેંચ્યો અને આવે તો મરી ગયો એટલે તો આ જઈને પડ્યો
એટલે તમે જો મોડા મરી જાય ને તો પેલા લીલા પીરા મોં ખોય ને છે લીલી પીરી મોં ખોય એ પહેતી હોય મોડા તો પાછા ગુવારિયા જોડે હતા તો પેલી શું કહેશે આય હાય જોન ક્યા પૈનો શિયો ક્યા જેટલો રો આપ કરસ કે પાછો લીલા પીરા મગતા હોસ કે એટલા પેલા ગુવારે ઉભા રહેલા જોયું કાતો મરી ગયો તો કે ઓ તારો બાપો તો મરી ગયો છે એનો તે અને અહીંયા બાપા પોક મેલી ગો બાપા મારો બાપો મરી ગયો મારો બાપો મરી ગયો પોક મેલતી મેલતી આવે તો ઘેરજી ઘેર જો તો કે શું થઈ બેટા એનો બાપુ હમ હોય તો કે બાપા તમે તો મરી ગયેલા આવાય તો અહીંયા આવ્યા તમે તો જોઈ એમનો જમાઈ મારી ગયેલો આ રંગલામ ના રંગલામ એવા એ રંગી ગયા પણ એવો રંગલો નાળક આવે તો કોઈ ચિંતા ખરી રંગલો એટલે શું વાત છે પણ આ એમની વાત તો તમને કરું તો પારે આવે નહીં પણ એક દિવસ એવું થયું કે કંપનીની અંદર શેઠ મેનેજર જે કહે છે હવે એને પોન ખાવાની બહુ એમની એટલે આમ ઘડીએ પડીએ પોન ખાધા કરે હવે એક ભાઈ આવ્યો શું કહે છે શેઠ માર મા મારી જીશ કે મન કહે છે રજા ના લા પેલો પાન ખાતો કરે હા તેને કોઈ છૂટી જાય ને જા તેને કોઈ છૂટી જાય ને જા રો મત જા 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 બીજા બે ત્રણ મહિના થયા ને પાછું કે આવ્યો શેઠ મારો પપ્પા મરી ગયા છે રજા ના લા શેઠ મારો પપ્પા મરી ગયા છે પેલો પણ ખાતો કે છૂટી જઈશ ને કે જા જા પછી પાછો તો આઠ મહિનામાં મારી મમ્મી મરી જી કે રજા ના લાગે બાપા શેઠ ને ધોન થઈ જી પેલા તો એને જ વાત કરી તાર બાપા ચેટલા તકે તું મહિના મહિના આવું છું એમ કઉ છું કે મારા પપ્પા મરી ગયા મારી મમ્મી મરી ગઈ પાછા કે મારા પપ્પા મરી ગયા મારી મમ્મી મરી ગઈ પેલો કે પણ સાહેબ હું શું કરું તક મારા પપ્પા મરી ગયા તો મારી મમ્મીએ બીજા પપ્પા કર્યા હવે એ પપ્પા મરી ગયા તો પાછા મારા પપ્પા એ મારી મમ્મી મરી ગઈ તો કે મારા પપ્પાએ પાછી બીજી મમ્મી કરી હવે એ મમ્મી મરી જી તો પાછા મારા પપ્પાએ બીજી બૈરી કરી કે બદલે આ બદલ કરે છે પછી કે સાચી વાત ન શકે તો કે હા ભાઈ સાચી હવે એક દિવસ એવું થયું કે મારે મુખ્યમંત્રી હોવાની હારે મારો પ્રોગ્રામ હતો એટલે એમની હારે હું તો ગયો હતો ત્યાં ગયો એટલે ગાડીની અંદર બેઠો હતો હવે જમવા બમણ સારું રાખ્યું હતું હવે ત્યાં ગયો પછી હું તો જમવા બેઠો હતો થારી બારી મને આપી દીધી એક જણો આવીને કહે છે થારી નહીં ગયો ઉપર મન તો એક જણો આવ્યો તો પાછો મોહન થાર ને એમ આપી ગયો એક જણો આવ્યો પાછો બીજો મન કે છે લો તમને કોને કે મોહન થાર જમવાનો આપે કે તમને કે મોહન થાર અપાતું હશે કે ઉભા થા હું તો મોહન થાર માંથી જો મારા મનમાં મેં કઈક સારી આઈટમ આપવાના છે ધરમ ની સોગંદ હું તો ખરેખર આખો દિવસ ભૂખે રહ્યો આ રીતનો મારા મનમાં મેં કઈક મંત્રીઓની આરે જમવાનું હશે એટલે મેં તો મંત્રી એમની આરે ગયો ને પછી આયા મંત્રી એમ મેં કીધું જમવાનું કઈ સાહેબ મને કે અમે તો ઘરેથી જ જમીને આયા કે છે તમે કહ્યું ચલો આપણે બાજુની હોટલમાં જઈ આવીએ મેં વિચાર કર્યો હું તો બાજુની હોટલમાં જવા જો અને કાઉન્ટરની અંદર પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હવે મારે તો કઈ સિટીએમ સિટી હોય તાલીમ તાલી વાગવા મળે કે ભાઈ જગદીશભાઈ કલાકાર પણ કઈથી આ જગદીશભાઈ કલાકાર આખા દાડાનો તો ભૂખે રહેલો ધરમની સોગંદ ખરેખર હું તો એમની સાથે ફરવાનું જ ભૂલી ગયો કારણ કે આખા દાડો ભૂખ્યો રહ્યો હું એમની માટે પણ આ મારી કાકી તમે જો ને તો છોકરાને શું કહેશે બેટા રાજુ તક્ષુ આપણી ગાય તો રહી કે દૂધ કાઢીએ તો કે હા મમ્મી કાઢી આવું એટલે હોય તો પવાલી લઈ અને દૂધ કાઢવા જો આ પેલી ગાય તો શેંગડું માર્યું એટલે આવે ઉઠ્યો અમે પથ્થર માર્યો પછી રડતો ઘેર આવ્યો ચમ કે બેટા દૂધ કાઢવા જો કે છે જા કે મોડો ગાય શેંગડું માર્યું તો કાઢતો જ નહીં કે છે તો કે ગાય તને શેંગડું માર્યું હા ગાય મને શેંગડું માર્યું પણ કે મેં એને પથ્થર માર દીધો કે તકે બેટા ગાય ને ના મારે કે ગાય તો આપણી માતા કહેવાય તકે મમ્મી આખો આપણો બાપ ખરો ને કે
હવે અમદાવાદમાં અમે બે મિત્રો જતા હતા. અમદાવાદની અંદર બે મિત્રો જતા હતા એટલે મને યાર અમદાવાદની જરા ઓછી ગઈ હશે, પણ મારા મિત્રો અમદાવાદની અંદર બહુ હોશિયાર એમ. એટલે એક વાળની દુકાને ગયા. મને કહે ચાલ ને કે મારે બાલ દાઢી બનાવીશ કે. અમે કહ્યું ચાલ મારે યાર બનાવીશું. અમે તો દુકાનની અંદર ગયા, બાલ દાઢી કરી અને પછી બહાર નીકળ્યા. પેલું કહેશું કેટલું બિલ થયું, તો કે 90 રૂપિયા કહેશું. એટલે મેં કીધું 90 રૂપિયા શું ના, અમારે તો તમે પેલા હોમઈ કાકવા હતી એક વાડચી બાજરી તો કરી આલ. પણ કે ભાઈ આ તો ગોમડું નહીં કે છે, આ તો સિટી છે. મારા ભાઈ બનજો ને કે આ તો સિટી છે એટલે આલવા જ પડે. એટલે એને 90 રૂપિયા આપી દીધા. ફક્ત અમારે જો 5 રૂપિયા રહેલા એટલે મેં તો 5 રૂપિયાનો કેડો લઈને ખાધો. આખા દાડાને ભૂખ્યા 5 રૂપિયાનો કેડો લઈને ખાધો. હવે કરવું શું, અમારે જો તો નામ પૈસો રહેલો નહીં. મને કે અહીં એક મારા ભાઈ ઓળખી તા કે ચાલ કેશો ભાઈ બને વાંચો સોનાની અંગૂઠું છે કે આપણે વેચી જઈએ કેશો. મેં ચાલતા અને તો જઈને અંગૂઠી વેચી દીધી. અંગૂઠી વેચી અને પછી 3000 રૂપિયા આવ્યા. એટલો અને તો 2 બુક લીધી સીધા, 2000 ખિસ્સા મીક્યા, 100 રૂપિયા વાપર્યા, 900 રૂપિયા રહ્યા. હવે 900 રૂપિયાની અંદર 2 કાગળ મારી દીધો થપ્પી હતી એની ઉપર 9 લાખ. અને ઉભો ઉભો ગણો અને પછી મન કે જો આ 900 રૂપિયા રિક્ષા લઈ જઈશું કે. મેં તાર બાપુ 900 રૂપિયા ચો રિક્ષા થાય હાલ, તાર બાપુ 900 રૂપિયા કોઈ રિક્ષા આવતો હશે. મન કે હા હા હું લઈશ, અમારા ભાઈ બંધ બહુ હશે. પછી અમે ઉભા રહેલા બેઠા બેઠા ઉમડા ગણીએ. એક રિક્ષાવાળો આવ્યો, ભાઈ કઈ જવું છે? તો કે સોડી ને ચાલી કે છે. અરે બેહી જાઓ એવું જણકવાણી અમની જોડે માલ વધારે છે એણે કે અમને લઈ જઈએ. એટલે અમને તો રિક્ષાની અંદર બેહાડ્યા બેઠા. મારા ભાઈ બંધે તો પેલી સીધી 900 રૂપિયાથી 10ની નોટ કાઢીને આપી. સીધી 900 રૂપિયાથી 10ની નોટ કાઢીને આપી એટલે હવે દોટ મેલીને પેલી હાથમાં થપ્પી લઈને જતો રહ્યો. કે મને 9 લાખ રૂપિયા મળી જાય એવો એ નોટ ઓન થપ્પી લઈને જતો રહ્યો 900 રૂપિયાની. તમે આ રિક્ષા લઈને આવતા શું લઈ જો, એકબીજાને બનાવતા એટલે પોતે જ બની જાય. પણ આવી એક દિવસ યાર હું પ્રોગ્રામ કરીને આવતો તો મારા સાસરીની અંદર જતો રહ્યો. રાત પડી ગઈ હતી, શિયાળાનો દિવસ, ઠંડી બરાબર ચડી હતી. હું મારા સાસરીની અંદર ગયો રહ્યો. સાસરીની અંદર જઈને શાંતિથી બેઠો. બધા મને પૂછે કેવો પ્રોગ્રામ કર્યો. મેં સારો કર્યો. આ મારા પ્રોગ્રામની વાતો કરું ને એમાં તો એ લોકોને એટલું હસવું ચડક ના પૂછ્યું હતું. આ બધા હશે પણ આ મારા દાદી સાસુ હતા ને હસત નહીં. મેં કીધું દાદી, તમે જો તો ખરેખર આમ દાદી જ કહેવાય. એટલે મેં કીધું દાદી કેમ હસતા નથી? મન કે દ્વાત કહીશ કે. મેં દ્વાત મન કે હા કે આ દ્વાત હસવામાં જ પડી ગયા છો. મેં કા કઈ રીતે? મન કે તમારા દાદા જવાના હતા ને? તમે કીધું હા. તો કે હું તમારા દાદા જવાના હતા તો કે બજાર ની અંદર ફરવા ગયા કે? તમારા દાદા આગળ હેડ અને કે હું પાછળ હેડું કે છું. અને કે મારા જોડે એક ભય હતો એટલે હસી પડ્યો મારો. અને કે તમારા દાદાએ 2-4 ખખડાઈ દીધી કે દ્વાત જ કરી છે. પછી બોલો કે હસવામાં પડી જાય કે? મેં કહ્યું તમારી કેવી વાત સાચી કે દ્વાત હસવામાં પડી જાય. એક દિવસ યાર એક ભગત હશે, આ ભગત ગરીબ જેવા હતા. ભગત ને એમ થયું કે લાયા આજે રામ રટન કરાવું. રામ રટન એટલે કે ભજન. એટલે કે લાયા ભજન કરાવું કે છે. આ ભગત ના ભક્તોની બે જ ઘરની અંદર. એટલે અમને તો ભજન કરાયું. રાતે બધા ભક્તો આયા ભજન કરવા. આ કોઈક ભગત અવશ કરી ભગત ને કે છે. ભગત કે છે ચાર શેરો ને એમ થવા દેશે કે છે. તો કેમ? તો કે હા. આ ભગત ના ઘરમાં તો કશું હતું ને આવું કરે શું? ભગત કે ભક્તો ને કે છે આ ચાદર લે. તો કઈ તું લઈ તો લે કે છે. બા નેકરી બધો ને ચંપલ વેણી લીધા ચાદર ની ગોહરી ચંપલ વેણી લીધા. અને પછી ગયા ભંગરવાળા દુકાન. ભંગરવાળા દુકાન જઈને કે છે લો કે છે ચંપલ. જેટલા પૈસા આયા એટલાનો ચા ને શેરો લાયા. અને પછી રાતે ચા ને નાસ્તો ને એવું કરાવી ને શેરો બીરો ખવડાયો. અને પછી ભગત વ્યસ્તો વ્યસ્તો શું કે છે ખાજો હો મિત્રો કે તમારું તમારું છે. ભક્તો ખાજો હો કે તમારું તમારું છે કે છે. પેલા ભક્તો વિચારમાં પડે કે ભગત આ સ્વામ સમ બોલે કે તમારું તમારું છે. પછી આ તો જમી પરવારીને ભજન ભજન પૂરું કરીને બાંધ્યા કર્યા. એક કર્યો ચંપલ જોવા જ ના મળે. પેલો ના તો ક્યાં ગયા? હું ના તો ક્યાં તો કે છે કે ભગત કે ખાજો કે તમારું તમારું છે તમારું તમારું કે આપણા ચંપલ નું આપણે ખાધું. પણ એક દિવસ મારા ભાઈ મારા ભાભી તમે જો મારા ભાભી ને મારા ભાઈ ની વચ્ચે એટલો બધો પ્રેમ કે ના પૂછે વાત. પ્રેમ એટલે પુષ્કળ પ્રેમ.
એટલે આ તો બજારની અંદર સ્કૂટર લે અને ફરવા માટે નીકળ્યો. સ્કૂટર લઈને ફરવા માટે નીકળ્યો એટલે ગલ્લા જઈ અને સ્કૂટર ઉભું રાખી મારા ભાઈ એક સિગરેટ માંગી. ગલ્લા વાળા કે સિગરેટ લઈ મારા ભાઈ સિગરેટ પીધી. પીતા પીતા સિગરેટ એટલે પડી ગઈ. મારા ભાઈ લેવા જતો હતો. મારા ભાભી પાછળથી બોલે તમે નીચે પડી લો તો તમને મારી સ્વાગત. જરૂર આજ મારી ઉપર ગરમ તો થઈ જ હશે એમ. એટલા ભાઈ તો ઘેર છે ને એટલો કમળ નું ફૂલ લઈ ગયા. કમળ નું ફૂલ લઈ જઈને અને મારા ભાભી ને આપ્યું એકદમ. માર ભાભી ઉઠે એટલે ગરમ થઈને એક લાફો ખગડાઈ લીધો. માર ભાઈ કે મેં તને કે છે ફૂલ આપ્યું કે છે પ્રેમ નું કે છે તેમાં લાફો માર્યો કે છાણા થાવ કે મેં તમને કઈ લાફો માર્યો છે કે તમે મને કે ભાજપ ની નિશાની આપી કમણ મેં કોંગ્રેસ ની કે લો આ સુનવાની વાત હતો આઈ મિત્રો. પણ આ એક દિવસ અમદાવાદ ની અંદર હું ગયો હતો તો પ્રોગ્રામ કરી અને મારા ભાઈ ના સસરા રહેશે એટલે એમના ત્યાં જતું રહ્યું. તો મારા ભાઈ ના સસરા નો છોકરો છે મને કે ચાલ જગદીશ આપણે ફરવા જઈશું કાંકરિયા ને કે મેં કહ્યું ચાલ જઈએ તો શું કરીએ. એટલે અમે ત્રણ મિત્રો સ્કૂટર લઈને ગયા અને કાંકરિયા નું તળાવ જઈને બેઠા. તો તમે જો તો મિત્રો શહેરના અને ગામડાના એકબીજાને બનાવતા હોય એમ. એકબીજાનો બનાયા જ કર પણ ખરેખર હું તો બનવું એવું શું જ નહીં. એટલે અમે તો કાંકરિયા તળાવના પારે જઈને બેઠા. મને કે એવા બે મિત્રો હતા અને હું એકલો જ હતો. એટલે બે મિત્રો વાતો કરે છે શું કે છે કે શું હોય આ જગદીશ ને ડગાઈ શું કે છે. તો કે ડગાઈ શું એટલે શું હું વિચારમાં પડ્યો. પણ પછી મને યાદ આવી ગયું. તો તમે જો તો ગોમડાના મોના ના બનાવા હોય તો એ લોકો શું કે ડગાઈ કેપ્સુલ ડગાઈ. એટલે પેલો કે છે ડગાઈ શું તો કે હા ડગાઈ. મન કે જગદીશ મેં શું મન કે તળાવ જોવા મેં કુવા જોયું. મન કે આ તળાવ ની અંદર મારી માસી ની કે ઘડિયાળ પડી ગયેલી ને તેકરી કે ચાલુ જ હતી. મારા મનમાં મેં કીધું બાપા આટલી મોટી ગોરી તો મારી ડગાતી નહીં. પછી મેં કીધું એમ શી નહી વાત છે. મેં કીધું મારો માહો મેં કીધું કાંકરિયા તળાવમાં પડી ગયેલો છ મહિના બાર નીકળ્યો તો જીવતો જ હતો. પણ કે છ મહિના સુધી તાર માહે મેં શું કર્યું. મેં તાર માસી ઘડિયાળ ચાવી આલી એટલે તો ચાલુ રહી. પણ એકબીજા ને બનાયા કરે છે. પછી અમે તો મન કે એક વાત કહું મેં શું મને કે ખોટું લાગે. ના ના મેં કીધું અમને તો કોઈ ખોટું લાગે જ નહીં કારણ કે અમારે તો ખોટું લાગે એવું બને જ નહીં. અમારા નાનો ભાઈ ખરો ને એક દિવસ મેં કીધું લે લે દૂધ લે એટલે લોટો મેં તો આપ્યો. મને કે પૈસા મેં પૈસા થી તો બધાય આપ દૂધ અને પૈસા થી તો બધા દૂધ લાવે જો મફત લાય તો કહેવાય. એટલા હોય તો લોટો લઈ અને ગયો દુકાન અને પાછો આવ્યો. મને ખાલી લોટો આપ્યો એટલે મેં કીધું દૂધ. મન કે છે ભરેલું તો બધાય લાવ પણ કેમ ખાલી લાય ને તો કે મારો બહુ કે છે ભાઈ. મેં કીધું શું વાત કરે છે એકબીજાને શું બનાવે છે. પછી આ અમદાવાદ ની અંદર હું ગયો હતો આ મને તે ગાડી એક જણા પ્રોગ્રામ માટે બોલાયો. મન કે છે જગદીશભાઈ મેં કીધું શું. મન કે અત્યારે મારા ત્યાં આવો ને. મેં કેમ નહીં યાર આવા તઈ જુઓ ને તો પ્રોગ્રામ ની અંદર મારા જોડે એક પાછું ભાઈ લો આયલો એટલે એને ભજન ચાલુ કર્યું. ભજન ચાલુ કર્યું એટલે શું કે છે મારી હેલી રે હાલો રે હંસા રે જાઈએ ગુરુજી ના દેહમાં. મારી હેલી રે હાલો રે હંસા રે જાઈએ ગુરુજી ના દેહમાં. એ કાકો કો ખંસાર નોની છોકરી લઈને બેઠા હશે ખબર જાય જો ગાંસા ઉભી થઈ જો હા ઉભી થા દીધી. મેં કીધું યાર આવા ભજન. પછી એકલમ કાકો આઈને મને કે કઈ નહીં આઈ શું ઉભી થા જોઈ બંધ કર તારું ભજન યુ. બાપા મેં તો ભજન બંધ કરી દીધું. તાર નો ભૂલી જો કોઈ કલાકાર ને મારી હાથે લઈ જવાનો નહીં.